नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 कोष जीवन नो एकम। आपणे कोषनी अंदर मोटा भागनी अंगिकाओ विषे भणी चूक्या छीए, परंतु कोषनी एक एवी अंगिका के जे मुख्य अंगिका जे छे अने जे बाकी बधी अंगिकाओना कार्यनु नियंत्रण करे छे ते अंगिकानी वात करवानी बाकी छे। तो ए अंगिका विषे आजे आपणे डिस्कस करशुं। तो चालो शुरुआत करिए ए अंगिका विषे। ओके, तो आजे अंगिका छे ए कोषनी मुख्यमां मुख्य अंगिका छे, कारण के आ अंगिका द्वारा ज कोषना बधा कार्यनुं छे ए नियंत्रण थाय छे। तो शुं छे अंगिकानुं नाम? अंगिकानुं नाम छे कोष केन्द्र, अथवा तो इंग्लिश में एने आपणे कहीशुं न्यूक्लियस। राइट, कोष केन्द्र अथवा तो न्यूक्लियस। ओके, तो सौ प्रथम कोष केन्द्रनी छे शोध कोने करेली हती? तो आपणे ज्यारे चेप्टर नंबर 8 नी शुरुआत करेली त्यारे एमां आपणे कोषनो इतिहास जोयो हतो। ए कोषना इतिहासनी अंदर एक वैज्ञानिक आवी गया हता, वैज्ञानिकनुं नाम छे रॉबर्ट ब्राउन। ईस्वी सन 1831 में कोषनी अंगिका तरीके छे ए वर्णवेली छे, एटले के कोष केन्द्र नामनी जे अंगिका छे, कोष केन्द्र छे, एनी शोध कोने करेली छे? रॉबर्ट ब्राउने 1831 में। ओके, त्यारबाद फ्लेमिंग नामना वैज्ञानिके, राइट, अल्कलीय अभिरंजक थी, अल्कलीय अभिरंजक एटले केवु अभिरंजक? तो के बेजिक अभिरंजक। राइट, केवु अभिरंजक हशे? बेजिक अभिरंजक, अल्कलीय अथवा तो आल्कलीय अथवा तो बेजिक अभिरंजक। आ अभिरंजक थी अभिरंजित थता कोष केन्द्र में जोवा मळता द्रव्य ने सामान्य रीते क्रोमेटिन अथवा तो रंगसूत्र द्रव्य तरीके नाम आप्यू छे। अटले के कोष केन्द्रनी अंदरनी बाजुए राइट शू हाजर छे? तो के क्रोमेटिन अथवा तो रंगसूत्र द्रव्य हाजर छे। राइट, के जे अल्कलीय अभिरंजक थी अभिरंजित थाय तो ज कोष केन्द्रनी अंदर आ क्रोमेटिन अथवा तो रंगसूत्र द्रव्य छे, रंगसूत्र द्रव्य जोवा मळे છે। અને આ નામ કોને આપેલું છે? ફ્લેમિંગે આપેલું છે। ઓકે, આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, પ્રશ્ન થશે કે આ આંતરાવસ્થા શું છે? તો કે આંતરાવસ્થા એ કોષ વિભાજનનો એક તબક્કો છે। આપણે વાત કરી હતી ને કે એક કોષ છે એ એક કોષ વિભાજન પામી બે બીજા નવા કોષનું છે નિર્માણ કરે છે, તો એ ઘટનાને કોષ વિભાજન કહેવાય। એમાં કોષ વિભાજનનો એક તબક્કો, એટલે કે કયો તબક્કો? આંતરાવસ્થા। આપણે ચેપ્ટર નંબર 10ની અંદર વ્યવસ્થિત રીતે આંતરાવસ્થા વિશે વાત કરશું। રાઈટ, ઓકે, તો અત્યાર માટે એટલું જ યાદ રાખો કે કોષ વિભાજનનો એક શું છે? તબક્કો છે। તો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર આ દરમિયાન કોષનું જે કોષ કેન્દ્ર છે એ વિભાજન થતું ન હોય, એટલે કે આંતરાવસ્થા દરમિયાન કોષનું જે કોષ કેન્દ્ર છે એ વિભાજન થતું નથી, પરંતુ કોષ કેન્દ્રની અંદરની બાજુએ પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયો પ્રોટીનના તંતુ, જો આ ખાસ કરીને યાદ રાખજો નામ, કયું? રંગસૂત્ર દ્રવ્ય છે એ શેનું બનેલું છે? ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું છે, તે કોષ કેન્દ્રીય આધારક, કોષ કેન્દ્રીય આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ, જેવી રીતે કોષની અંદર કોષ રસ હોય તેવી જ રીતે કોષ કેન્દ્રની અંદરની બાજુએ કોષ કેન્દ્રીય આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે। એટલે કે આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન થતું નથી
અને કોષકેન્દ્રની અંદરની બાજુએ પુષ્કળ માત્રાની અંદર રંગસૂત્ર જે દ્રવ્ય છે એ શેના બનેલા હોય, તો કે ન્યુક્લિયો પ્રોટીનના તંતુના બનેલા હોય. કેવી રીતે ન્યુક્લિયો પ્રોટીન તંતુ બને છે એ આગળની સ્લાઇડમાં આપણે વાત કરશું, રાઈટ. તો રંગસૂત્ર દ્રવ્ય છે એ શેનું બનેલું છે? ન્યુક્લિયો પ્રોટીનના તંતુનું બનેલું છે. સાથે સાથે કોષકેન્દ્ર રસમાં અથવા તો કોષકેન્દ્રીય આધારકમાં બીજી કઈ અંગિકા છે? કોષકેન્દ્રિકા છે. કઈ છે અંગિકા? કોષકેન્દ્રિકા. અને આ કોષકેન્દ્રિકા જે અંગિકા છે એકથી વધુ ગોળાકાર રચનાઓ છે જોવા મળે છે. ઓકે, એ પછી જો કોષકેન્દ્રને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિકમાં અભ્યાસ કરવામાં આવે, કોષકેન્દ્રનો અભ્યાસ જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરવામાં આવે, તો કોષની ફરતે કોષકેન્દ્ર પટલ એ બે સમાંતર પટલોથી બનેલો હોય છે. એટલે કે કોષકેન્દ્રની ફરતે જે પટલ આવેલું હોય તેને કોષકેન્દ્ર પટલ તરીકે ઓળખશું, અને આ કોષકેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બનેલ છે. ચલો, આ જે છે વસ્તુ એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો બુકની અંદર તમને વ્યવસ્થિત રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દેખાતી કોષકેન્દ્રની રચના છે બતાવેલ છે, રાઈટ. તો કે સૌથી બહારની બાજુએ શું જોવા મળે છે? સૌથી બહારની બાજુએ કોષકેન્દ્ર પટલ છે એ જોવા મળે છે, રાઈટ. સૌથી બહારની બાજુએ શું જોવા મળશે? કોષકેન્દ્ર પટલ. ઓકે, અંદરની બાજુએ રાઈટ શું હશે? તો કે કોષકેન્દ્રની અંદરની બાજુએ કોષકેન્દ્ર રસ. કોષકેન્દ્ર રસમાં શું હોય? તો કે કોષકેન્દ્ર રસમાં કોષકેન્દ્રિકા નામની અંગિકા હશે, સાથે સાથે રંગસૂત્ર દ્રવ્ય હોય છે. અને કોષકેન્દ્ર પટલની અંદર છિદ્ર જેવી રચના હોય જેને સામાન્ય રીતે કોષકેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. ઓકે, તો હવે જે કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્રનું જે પટલ છે એ બે સમાંતર પટલોથી બનેલ રચના છે એ આગલી સ્લાઇડમાં આપણને જોવા નહોતું મળતું, પરંતુ આ સ્લાઇડની અંદર આપણે વ્યવસ્થિત રીતે જોશું કે કોષકેન્દ્ર પટલ છે એ કેવી રીતે બનેલ છે, રાઈટ. ઓકે, તો બે કોષકેન્દ્ર જે પટલ છે એ બે પટલોની વચ્ચે 10-15 નેનોમીટર જેટલો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે, જેને સામાન્ય રીતે પરિકોષકેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. બે કોષકેન્દ્ર પટલ છે એમની વચ્ચે શું આવેલો હોય છે? અતિ સૂક્ષ્મ અવકાશ. અને અવકાશનો અવકાશ કેટલો છે? તો કે 10-55 નેનોમીટર જેટલો છે. કેટલો છે? 10-55 નેનોમીટર જેટલો છે, જેને સામાન્ય રીતે પરિકોષકેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. જો આ આકૃતિની અંદર તમને વ્યવસ્થિત રીતે દેખાશે, આ જે છે એ છે અંતઃકોષરસ, અંતઃકોષકેન્દ્ર પટલ. રાઈટ, એવી જ રીતે આ જે છે એ બહારની બાજુએથી કોષકેન્દ્ર પટલ છે. એટલે આ જે થઈ ગયું એ શું થઈ ગયું? બાહ્ય કોષકેન્દ્ર પટલ. શું થશે? બાહ્ય કોષકેન્દ્ર પટલ. હવે આ બંને વચ્ચે શું જે તમને જોવા મળે છે? તો બંને વચ્ચે જો સ્પેસ, અવકાશ જોવા મળે છે. એ અવકાશને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? તો એ અવકાશને સામાન્ય રીતે પરિકોષકેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં જ જે કોષકેન્દ્ર પટલ હોય તેને ન્યુક્લિયર એન્વેલોપ તરીકે ઓળખવામાં આવે છે. કોષકેન્દ્ર પટલ એટલે કે શું? તો કે ન્યુક્લિયર એન્વેલોપ. ઓકે, એ પછી આ પટલનું કાર્ય શું? ન્યુક્લિયર એન્વેલોપ અથવા તો કોષકેન્દ્ર પટલ છે એનું કાર્ય શું? તો કે પટલનું કાર્ય કોષકેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યો આ બંને વચ્ચે અવરોધનું કાર્ય કરે છે. એટલે કે કોષકેન્દ્ર રસના જે દ્રવ્યો છે,
રાઈટ, એ કોષ રસમાં નથી જઈ શકતા અને કોષ રસના જે દ્રવ્યો છે એ કોષ કેન્દ્ર રસની અંદર દાખલ થઈ શકતા નથી. અમુક પસંદિત દ્રવ્યો છે એ જ અવર જવર કરી શકે છે, બાકી બીજા કોઈ દ્રવ્યો છે એ અવર જવર કરી શકતા નથી. તેને અવરોધવાનું જે કામ છે એ કોણ કરશે? કોષ કેન્દ્ર પટલ કરશે અથવા તો ન્યુક્લિયર એન્વેલોપ કરે છે, રાઈટ. સામાન્ય રીતે જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે, બાહ્ય કોષ કેન્દ્ર પટલ એટલે કે જે બહારની બાજુએ છે આવાળું, રાઈટ, આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે જે બહારની બાજુએ છે, એ સામાન્ય રીતે અંતઃ કોષરસ ઝાડથી સળંગ જોડાયેલ રહે છે, જેના પર એટલે કે અંતઃ કોષરસ ઝાડ પર શું ગોઠવાયેલા છે? તો કે રિબોઝોમ્સ ગોઠવાયેલા છે, રાઈટ. એ અંતઃ કોષરસ ઝાડ ઉપર શું ગોઠવાયેલા છે? રિબોઝોમ્સ છે ગોઠવાયેલા છે. અને જે અંતઃ કોષરસ ઝાડ ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તો એ અંતઃ કોષરસ ઝાડને કહેવાય આર ઈ આર, રાઈટ. આપણે આવો એક પ્રકાર જોયો તો અંતઃ કોષરસ ઝાડની અંદર, જેને આપણે સામાન્ય રીતે નામ આપતા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે કણિકામય અંતઃ કોષરસ ઝાડ, રાઈટ. શું કહેતા? કણિકામય અંતઃ કોષરસ ઝાડ. એટલે જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે આકૃતિમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે તે કોની સાથે જોડાયેલું છે, તો કે તે ઈ આર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો અંતઃ કોષરસ ઝાડ સાથે સંકળાયેલું છે. અને આ અંતઃ કોષરસ ઝાડ ઉપર લાલ રંગના જે ટપકા છે એ ટપકા દેખાય છે. એ લાલ રંગના ટપકાને શેના તરીકે ઓળખવામાં આવે છે? રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? રિબોઝોમ્સ. અને સ્પેસિફિક કઈ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો અંતઃકોષરસ ઝાડ છે? તો કે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, રાઈટ, કે જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે સળંગ રીતે જોડાયેલી જ રહે છે. ઘણા બધા સ્થાને બાહ્ય કોષ કેન્દ્ર પટલની જ વાત કરે છો, બાહ્ય કોષ કેન્દ્ર પટલના ઘણા બધા સ્થાને છિદ્રો જેવી, રાઈટ, રચના બનવાના કારણે કોષ કેન્દ્ર પટલનું સળંગ રચના અવરોધરૂપ બને છે. અને આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને છે. શું છે, ક્યાં છિદ્રો જોવા મળે છે? તો જો તમે અહીંયા સામાન્ય રીતે જોઈ શકો છો, રાઈટ, બાહ્ય કોષ કેન્દ્રીય ભાગમાં શું જોવા મળે છે? છિદ્રો જેવી રચના જોવા મળે છે. આ જે છિદ્રો જેવી જે રચના છે, રાઈટ, જેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેશું. અને આના કારણે જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે એ બાહ્ય કોષ કેન્દ્ર પટલ, રાઈટ, અવરોધરૂપ બને છે. અને આ છિદ્ર કેવી રીતે બને છે? તો કે છિદ્ર છે એ બંને પટલોના જોડાણથી બને છે. ઓકે, તો આ કોષ કેન્દ્ર પટલ છિદ્રોનું કાર્ય શું? ભાઈ, એ શા માટે કોષ કેન્દ્ર પટલની અંદર આવેલા છે? તો કે કોષ કેન્દ્ર પટલના છિદ્રોનું કાર્ય આરએનએ, જો ખાસ કરીને ધ્યાન આપજો, આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર જવર પામે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય શું? આપણે વાત કરી કે કોષ કેન્દ્ર પટલ છે અમુક પસંદિત દ્રવ્યોને જ અવર જવર કરવા માટે પરમિશન છે એ આપે છે. તો એ કયા દ્રવ્યો છે? તો કે પેલું આરએનએ, આરએનએ નું ફૂલ ફોર્મ તમને ખબર છે, રાઈટ, રિબો ન્યુક્લિક એસિડ. આની પહેલા પણ આપણે વાત થઈ ગઈ છે, રિબો ન્યુક્લિક એસિડ. અને બીજું કયું દ્રવ્ય? પ્રોટીન. આ બંને દ્રવ્યો જ, આ બંને અણુઓ જ એવા જ છે કે જે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં અને કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર જવર થઈ શકે છે. બાકીના બીજા કોઈ પણ દ્રવ્યો અવર જવર થઈ શકતા નથી. ખાસ કરીને જે આરએનએ છે એ આરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જાય, જ્યારે પ્રોટીન છે એ કોષરસમાંથી ક્યાં જશે? કોષ કેન્દ્રમાં
જશે અને એવા જ પ્રોટીન કોષ કેન્દ્રની અંદર જશે કે જે પ્રોટીનને કોષ કેન્દ્રની જરૂરિયાત હોય, રાઈટ? એવા જ આરએનએ અને પ્રોટીનનું છે એ અવર જવર થાય છે. સામાન્ય રીતે કોષ કેન્દ્ર પટલના છિદ્રોને ઇંગ્લિશમાં ન્યુક્લિયર પોર તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયર એટલે કે કોષ કેન્દ્ર, પોર એટલે કે છિદ્ર, રાઈટ? ન્યુક્લિયર પોર તરીકે ઓળખવામાં આવે છે. જે કોષ કેન્દ્ર રસ છે એને ઇંગ્લિશમાં ન્યુક્લિયોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયો એટલે કે કોષ કેન્દ્ર અને પ્લાઝમ એટલે કે રસ, કોષ કેન્દ્ર રસ. એની અંદરની બાજુએ રહેલા રંગસૂત્ર દ્રવ્યો કે જે ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ છે, રાઈટ, એને સામાન્ય રીતે ક્રોમેટિન કહેવામાં આવે છે. આપણે આગલી સ્લાઇડમાં જોયું હતું કે આંતરાવસ્થા દરમિયાન જે ક્રોમેટિન અથવા તો જે રંગસૂત્ર દ્રવ્ય છે એ કોષ રસના, જે કોષ કેન્દ્ર રસના આખે આખા રસમાં છે, ફેલાયેલું હોય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, આખા કોષ કેન્દ્ર રસની અંદર ક્રોમેટિન અથવા તો રંગસૂત્ર દ્રવ્ય છે એ ફેલાયેલું છે. અને આ ઉપરાંત કોષ કેન્દ્ર રસની અંદર ગોળાકાર રચના, એકથી વધારે ગોળાકાર રચના જોવા મળે છે, જેને સામાન્ય રીતે કોષ કેન્દ્રિકા અથવા તો ન્યુક્લિયોલસ તરીકે ઓળખવામાં આવે છે. જેના તરીકે કોષ કેન્દ્રિકા અથવા તો ન્યુક્લિયોલસ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? ઓકે, તો આ જે કોષ કેન્દ્ર છે એ મોટા ભાગના કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા એક જ હોય છે. મોટા ભાગના કોષ એવા છે કે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હશે? એક જ છે. પરંતુ કેટલાક એવા પણ કોષો છે કે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા બદલાયેલી જોવા મળે છે. તો એવા કયા કોષો છે અને એ કોષોને સામાન્ય રીતે શેના તરીકે ઓળખશું, તો એની વાત કરીએ. તો કે જે કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધુ જોવા મળે, જે કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધુ જોવા મળે તે કોષને સામાન્ય રીતે બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. એક હોય તો એક કોષ કેન્દ્રીય, પરંતુ એક કરતાં વધુ હોય તો, વધુ હોય તો કયો શબ્દ વાપરશું? બહુ. બહુ એટલે કે વધારે, વધારે કોષ કેન્દ્રીય કોષ. ઓલી સિરિયલમાં આવે એ બહુ નહીં, હો, ધ્યાન રાખજો. બહુ એટલે વધારે, આપણે અહીંયા વધારે શબ્દ લેવાનો, રાઈટ? એ બહુ આપણે એ બહુને સિરિયલમાં જ વાત કરશું. તો બહુ કોષ કેન્દ્રીય કોષ એટલે કે એક કરતાં વધુ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કયું ઉદાહરણ છે કે જેની અંદર બહુ કોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે? તો સામાન્ય રીતે નાળિયેરમાંનું પાણી, રાઈટ? નાળિયેરની અંદર, લીલા નાળિયેરની અંદર જે પાણી છે એ પાણી શું છે? તો કે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. શું છે? બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. સામાન્ય રીતે આ ભ્રૂણપોષ છે એ વનસ્પતિ પોતાના પોષણ માટે ઉપયોગમાં લેતી રચના છે. પરંતુ એ ભ્રૂણપોષ વનસ્પતિ ન લેતા કોણ લે છે? મનુષ્ય છે એ ઉપયોગ કરે છે, જેનાથી આપણને શક્તિ મળે છે, રાઈટ? તો જે નાળિયેરમાંનું જે પાણી છે એ શું છે? ખરેખર નાળિયેરમાંનું પાણી છે એ છે બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. એટલે જે આપણે પાણી પીએ છે એ ખરેખર બહુ કોષ કેન્દ્રીય કોષ છે, રાઈટ? ઓકે, એ પછી કેટલાક પરિપક્વ કોષોમાં, પરિપક્વ કોષો એટલે કે જે પરિપક્વ થઈ ગયું હોય, પુખ્ત થઈ ગયા હોય, રાઈટ? વિકાસ થઈ ગયો હોય એ કોષોને પરિપક્વ કોષો કહેશું. તો એ પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, જેને સામાન્ય રીતે અકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમુક કોષો એવા પણ હોય કે જેની અંદર કોષ કેન્દ્રનો શું હોય? અભાવ હોય.
અમુક કોષ એવા હોય કે જેની અંદર કોષકેન્દ્રની સંખ્યા એક કરતાં વધુ હોય, તો અમુક એવા હશે કે જેમાં કોષકેન્દ્રની શું હશે, અભાવ હશે, કોષકેન્દ્ર ગેરહાજર હશે. તો એવા કોષને સામાન્ય રીતે અકોષકેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? અકોષકેન્દ્રીય કોષ, એટલે કે કોષની અંદર કોષકેન્દ્ર છે એ ગેરહાજર છે. પહેલું ઉદાહરણ કયું છે? સસ્તનના રક્તકણ, રાઈટ, એટલે કે ઇરિથ્રોસાઇટ, જેને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આરબીસી, રાઈટ, રેડ બ્લડ સેલ, આરબીસી. આ આરબીસીની અંદર સસ્તન એટલે કે જે મનુષ્ય સસ્તનની અંદર જ આવે, રાઈટ. તો એના જે રક્તકણ છે અથવા તો ઇરિથ્રોસાઇટ છે અથવા તો આરબીસી છે તેની અંદર કોષકેન્દ્ર છે નહીં. ખાસ કરીને આ ઉદાહરણ છે યાદ રાખજો, મનુષ્ય છે એ સુકોષકેન્દ્રીય કોષ છે. તો મનુષ્યના બધા કોષની અંદર કોષકેન્દ્ર હોવું જરૂરી છે, પરંતુ આ એક કોષ આરબીસી, રાઈટ, કે જે મનુષ્યની અંદર અપવાદમાં આવશે, આ કોષની અંદર કોષકેન્દ્ર છે નહીં, રાઈટ. ઇરિથ્રોસાઇટની અંદર કોષકેન્દ્ર છે નહીં, તો અપવાદ તરીકે છે, ખાસ કરીને યાદ રાખજો. તેવી જ રીતે બીજું ઉદાહરણ, વાહક પેશીધારી વનસ્પતિની અંદર ચાલની નલિકા, રાઈટ. વાહક પેશીધારી વનસ્પતિની અંદર ચાલની નલિકા, આ ચાલની નલિકા કોનો ભાગ છે? તો કે ચાલની નલિકા છે એ અન્નવાહક પેશીનો ભાગ છે. કોનો ભાગ છે? અન્નવાહક પેશી. આપણને ખબર છે કે પેશી જ્યાં આવે એ એક કરતાં વધારે કોષોની બનેલી હોય, રાઈટ. તો પેશીનો એક ભાગ છે એ છે ચાલની નલિકા. એ અન્નવાહક પેશીનો જે ભાગ છે એની અંદર કોષકેન્દ્ર છે એ જોવા મળતું નથી. આકૃતિની અંદર તમે જોઈ શકો છો આ જે ભાગ છે, રાઈટ. આ ભાગની અંદર કોષકેન્દ્ર છે એ કોષકેન્દ્ર જોવા મળતું નથી, એટલે એ ભાગ શેનો છે? તો કે એ ભાગ ચાલની નલિકાનો છે. શેનો છે? ચાલની નલિકા, રાઈટ. આની અંદર આપણને કોષકેન્દ્ર છે જોવા મળતું નથી. તો ખાસ કરીને આ અકોષકેન્દ્રીય કોષોના બે ઉદાહરણ છે યાદ રાખજો, સસ્તનના રક્તકણ એટલે કે ઇરિથ્રોસાઇટ અથવા તો આરબીસી, અને વાહક પેશીધારીની અન્નવાહક પેશીની જે રચના છે એટલે કે ચાલની નલિકા, એ ચાલની નલિકાની અંદર પણ કોષકેન્દ્ર છે જોવા મળતા નથી, રાઈટ. જ્યારે એક કરતાં વધુ સંખ્યાની અંદર જે કોષકેન્દ્ર જોવા મળે તો એને બહુ કોષકેન્દ્રીય કોષ કહેશું. અને એનું ઉદાહરણ કયું છે? નાળિયેરમાંનું પાણી, રાઈટ. ઓકે, એ પછી આપણે વાત કરીએ કોષકેન્દ્રીય આધારક એટલે કે કોષકેન્દ્ર રસની, કે એની અંદર કઈ કઈ અંગિકાઓ અથવા તો કેવા કેવા દ્રવ્યો છે આવેલા છે. તો કે કોષકેન્દ્રીય આધારકને જ બીજું નામ આપણે શું આપશું? કોષકેન્દ્ર રસ. આ તમે તમને પહેલાં કીધું છે, કોષકેન્દ્રીય આધારકને આપણે બીજું શું નામ આપીએ છીએ? કોષકેન્દ્ર રસ. તેની અંદરની બાજુએ ગોળાકાર કોષકેન્દ્રિકા નામની અંગિકા અને રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. ખાસ કરીને આ અંગિકાનું નામ યાદ રાખજો, કોષકેન્દ્રિકા. આ એક એવી અંગિકા છે કે જે ફક્ત ને ફક્ત કોષકેન્દ્રની અંદરની બાજુએ જોવા મળે છે, બાકીની બધી જ અંગિકા કોષરસમાં જોવા મળે, રાઈટ. તો એમસીક્યુ સ્વરૂપે પૂછાશે, કઈ એક એવી અંગિકા છે જે કોષકેન્દ્રમાં જોવા મળે છે? તો એ અંગિકા કઈ? કોષકેન્દ્રિકા, રાઈટ. આ એક જ એવી અંગિકા છે જે કોષકેન્દ્રમાં જોવા મળે. ઓકે, આકૃતિની અંદર આપણે વાત કરી હતી કે જે કોષકેન્દ્રિકા જે છે એ ગોળાકાર રચના છે, રાઈટ, જે કોષકેન્દ્ર રસની અંદર જોવા મળે, જેને ઇંગ્લિશમાં સામાન્ય રીતે ન્યુક્લિયોલસ કહેશું. કોષકેન્દ્ર રસને અથવા તો કોષકેન્દ્રીય આધારકને સામાન્ય રીતે ન્યુક્લિયોપ્લાઝમ કહેશું. અને જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્યને ક્રોમેટિન તરીકે ઓળખશું. એટલે કે કોષકેન્દ્ર રસમાં બે વસ્તુ હોય, કઈ બે વસ્તુ? તો કે એક રંગસૂત્ર દ્રવ્ય અને બીજું જેને આપણે કહેશું કોષકેન્દ્રિકા.
ओके, कोष केंद्रिका जे छे एनी वात करे छे, तो के कोष केंद्रिका कोष केंद्र रसमां आवेली गोळाकार रचना छे। ए तो आपणे पहेलेथी ज वात करी लीधी के गोळाकार रचना छे, राइट, गोळाकारनी छे। ओके, कोष केंद्रिका पटल रहित, पटल रहित एटले के पटल विहीन रचना छे, एटले के कोष केंद्रिकानी फरते कोई पण प्रकारनू पटल छे ए हाजर जोवा मळतुं नथी। तो आ केवी अंगिका थई गई? पटल विहीन अंगिका थई गई। अच्छा, तो मने कोई ए कहेशे के शुं कोष केंद्रीय कोषमां केटली एवी अंगिका छे के जे पटल विहीन अंगिका छे, राइट? तो पटल विहीन अंगिकाओ त्रण छे। केटली छे? सुकोष केंद्रीय कोषना अने एमाय खास करीने प्राणी कोषमां त्रण पटल विहीन अंगिका छे। एक तो रिबोसोम्स पटल विहीन अंगिका छे, बीजू तारा केन्द्र पटल विहीन अंगिका छे, अने त्रीजु कोष केंद्रिका ए पण पटल रहित एटले के पटल विहीन अंगिका छे, राइट? आ त्रण अंगिका। ओके, कोष केंद्रिकानु द्रव्य बाकीना कोष केंद्र रसना सतत संपर्क में छे रहे छे, राइट? ओके, कोष केंद्रिकानु कार्य शू? तो कोष केंद्रिका छे, खास करीने याद रखो, कोष केंद्रिकानु कार्य शू, राइट? आज अंगिका छे, अंगिकानु कार्य शू? तो ते सक्रिय आरआरएनए, आरआरएनए एटले केवुं आरएनए? तो के एने कहेवाय रिबोसोमल आरएनए। केवुं कहेवाशे? रिबोसोमल आरएनए। ए रिबोसोमल आरएनए ना संश्लेषण माटेनुं स्थान छे, एटले के कोष केंद्रिकानुं मुख्य कार्य शुं? तो रिबोसोमल आरएनए आरआरएनए नुं संश्लेषण करे, राइट? रिबोसोमल आरएनए अथवा तो आरआरएनए छे संश्लेषण करे छे। जे कोषो वधु मात्रामां सक्रिय स्वरूपे प्रोटीन संश्लेषण करे छे तेमां मोटी अने अनेक कोष केंद्रिका जोवा मळे छे। एटले के जे कोषो वधु मात्रानी अंदर वधु प्रोटीननुं निर्माण करे, अमुक कोष एवा होय के जे वधु प्रोटीननु संश्लेषण करे अथवा तो निर्माण करे छे, तो एनी अंदर जे कोष केंद्रिका छे ई केवी हशे? मोटी जोवा मळे छे, अने अनेक एटले के वधु जोवा मळे छे। आवुं शुं काम छे? कारण के जे आ रिबोसोमल आरएनए छे, आरआरएनए छे, राइट, ए रिबोसोम्स नी अंदर हाजर होय। कोनी अंदर हाजर होय? रिबोसोम्स नी अंदर हाजर होय। अने जेम आरआरएनए वधु अने तेम रिबोसोम्स वधु, जेम रिबोसोम्स वधु एम आपणने खबर छे के रिबोसोम्स नु कार्य छे प्रोटीन संश्लेषण नु छे। एटले प्रोटीन नी फेक्टरी छे तो ई कोण छे? रिबोसोम्स छे। तो जेम आरआरएनए वधु हशे तेम रिबोसोम्स वधु हशे, अने जेम रिबोसोम वधु हशे एम प्रोटीन संश्लेषण पण केवुं थशे? वधु थशे, राइट? तो आ शेनु कार्य थई गयु? कोष केंद्रिकानु कार्य थई गयु। शेनु निर्माण करे? रिबोसोमल जे आरएनए छे एनु संश्लेषण करे छे। ओके, चलो, तो कोष केंद्रनी अंदर कोष केंद्रिकानु कार्य छे ए पूरु थयुं छे। हवे कोष केंद्रनी अंदर एक द्रव्य बाकी छे। ए कयु द्रव्य छे? तो के रंगसूत्र द्रव्य, राइट, रंगसूत्र द्रव्य। अने रंगसूत्र द्रव्यनी जे गोठवणी छे ए आपणे नेक्स्ट लेक्चरनी अंदर वात करीशुं।